નમસ્કાર દિલોક સતાશોમાં આપનું સ્વાગત છે. કેરીને એમ તો ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તમે જાણો છો કે કેરીની મહારાણી કોણ? જી હા દર્શક મિત્રો, તમે દશેરી, લંગારા, કેસર, અલ્ફાન્ઝો જેવી અનેક કેરીની જાતો અંગે સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને કેરીની એક એવી પ્રજાતિ સાથે પરિચય કરાવીશું જેનો એવો સ્વાદ છે કે લોકો તરત જ હજારો રૂપિયા ચૂકવવા તૈયાર થઈ જાય છે. મધ્યપ્રદેશના કચ્છીવાડા વિસ્તારમાં થનાર આ ખાસ કેરીને ફળોની મહારાણી કહી શકાય. જી હા, આ કેરીનું નામ છે નૂરજહાં, જે તેના વજન માટે પ્રખ્યાત છે. આ પ્રકારની એક કેરીની કિંમત પણ 1000 રૂપિયા સુધીની હોઈ શકે છે. તો આજે આપણે વાત કરીશું કેરીઓની મહારાણી સમાન નૂરજહાં કેરીની વિશેષતાઓ અંગે, સાથે જ આ કેરીની ખેતી કરનાર નિષ્ણાતોનું શું કહેવું છે તે તમામ બાબતે જાણકારી આપીશું. પરંતુ એ પહેલાં, જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો. મૂળ અફઘાનિસ્તાનની માનીતી કેરીની મલ્લિકા તરીકે ઓળખાતી નૂરજહાં કેરીના ગણ્યા ગાંઠ્યા આંબા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા ક્ષેત્રમાં જોવા મળે છે. જી હા દર્શક મિત્રો, આ વિસ્તાર ગુજરાતની નજીક આવેલો છે. આ કેરીની વિશ્વમાં ખૂબ જ ડિમાન્ડ છે. ગત વર્ષે તો માવઠાના કારણે આ કેરીનો પાક ઘણો ઓછો હતો, તેથી આ કેરીને ખાનાર શોખીનો નિરાશ થયા હતા, પરંતુ આ વખતે તેને સારો પાક મળ્યો છે તેમ કહેવાઈ રહ્યું છે. તમને જણાવી દે કે નૂરજહાં પ્રજાતિની કેરીના શોખીનો એક કેરી માટે 500 થી 1000 રૂપિયા ખર્ચી નાખવા પણ તૈયાર હોય છે. અત્યંત વજનદાર આ કેરી પાકતા પહેલાં જ ખૂબ ઊંચા ભાવે બુક થઈ જતી હોય છે. નૂરજહાં કેરીની શું છે ખાસિયત તે અંગે વાત કરીએ તો નૂરજહાં કેરી તેના વજન માટે પ્રખ્યાત છે. જી હા, એક નૂરજહાં કેરીનું વજન 3 કિલો સુધીનું હોય છે અને તે અત્યંત સ્વાદિષ્ટ હોય છે. ગીરની કેસર કરતાં પણ તે સ્વાદિષ્ટ હોવાનું લોકોને લાગી રહ્યું છે, જેથી લોકો તેના માટે મોં માંગ્યા ભાવ પણ ચૂકવવા તૈયાર થઈ જાય છે. એટલું જ નહીં, પરંતુ તે પાક્યા પહેલાં જ આનું બુકિંગ પણ શરૂ થઈ જાય છે. રિપોર્ટ અનુસાર આ એડવાન્સ બુકિંગ કરવામાં મધ્યપ્રદેશ અને ગુજરાતના લોકો સૌથી વધુ આગવા હોય છે, સૌથી વધુ ભાગ લે છે. તો કેરીની કિંમતને લઈને પણ આ કેરી ખૂબ જ ચર્ચામાં રહે છે. જી હા, ઇન્દોરથી આશરે 250 કિલોમીટર દૂર કઠીવાડામાં નૂરજહાં કેરી ઉગાડનાર શિવરાજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારા બગીચામાં 3 નૂરજહાં કેરીના ઝાડ છે. ત્રણેય વૃક્ષો પર કુલ 250 ફળો છે. આ બધા ઘણા લાંબા સમય પહેલાં બુક કરાયા હતા. લોકોએ આ કેરીની કિંમત 500 રૂપિયાથી 1000 રૂપિયા સુધી ચૂકવી દીધી છે. રિપોર્ટ મુજબ શિવરાજે વધુમાં જણાવ્યું હતું કે કેરી બુક કરનાર મોટાભાગના લોકો મધ્યપ્રદેશ અને ગુજરાતના છે. જી હા, લગભગ 2 થી 3.5 કિલોગ્રામ આ કેરીનું વજન હોય છે તેમ તેઓએ જણાવ્યું હતું. બીજી તરફ અહેવાલો મુજબ બાગાયત નિષ્ણાત ઈશાક મંસૂરીનું કહેવું છે કે આ વખતે નૂરજહાં કેરીનું ઉત્પાદન સારું રહ્યું છે, પરંતુ કોરોના વાયરસના કારણે ધંધાને થોડી અસર જરૂર પડી છે. દર્શક મિત્રો, હવે વાત કરીએ આ કેરીના કદ અંગે. જી હા, આ કેરીનું કદ પણ ખૂબ જ ચર્ચામાં છે. રિપોર્ટ મુજબ બાગાયત નિષ્ણાતો અનુસાર નૂરજહાં વૃક્ષ સામાન્ય રીતે જાન્યુઆરી ફેબ્રુઆરીથી બોર આવવાના શરૂ થઈ જાય છે. તેના ફળો જૂનના પ્રારંભમાં વેચાણ માટે તૈયાર થાય છે. નૂરજહાં કેરી એક વિશાળ કેરીનું ફળ છે. સ્થાનિક ખેડૂતોનો દાવો છે કે એક નૂરજહાં કેરી 1 ફૂટ સુધી લાંબી હોઈ શકે છે અને તેનો ગોટલાનું વજન 150 થી 200 ગ્રામ સુધીનું હોઈ શકે છે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. કહેવાય છે કે આ વખતે નૂરજહાંની કેરીનું એક કેરીનું વજન 2 કિલોથી 3.5 કિલોની આસપાસ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે રિપોર્ટ મુજબ કેરીની ખેતી કરનાર નિષ્ણાત ઈશાક મંસૂરીનું કહેવું છે કે આ વખતે સારો પાક આવ્યો છે, પરંતુ કોરોના મહામારીએ કારોબારને પ્રભાવિત કર્યા છે. વર્ષ 2020માં પ્રતિકૂળ હવામાનના કારણે નૂરજહાંનો પાક મળ્યો ન હતો અને આ વખતે કોરોનાના કારણે પાક પર અસર થઈ છે. બીજાને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.